नमस्कार मित्रों, वेलकम टू कृषि ऑनलाइन। आज आप हाईकोर्टनी जी एक्जाम है एने ध्यान में लईने एवं जीकेना क्वेश्चन के जे आवनारी फॉरेस्टनी एक्जाम में काम में आई सके और कॉन्स्टेबल एक्जाम में काम में आई सके, तो यहाँ थोड़ा क्वेश्चन तो थोड़ोक समय आप थोड़ा कॉम्प्लिकेटेड क्वेश्चन्स के जेमा थोड़ा घना हे तमने एम लगत कि आ जवाब आम संभवित है कि आम संभवित है, मतलब कि बने रीतनी संभावनावाला कि जेमा कन्फ्यूजन पॉइंट वाला क्वेश्चन कही सकते हैं अपने आज चर्चा करीशू। ओके, तो सरस मजानी नोट डाउन मारी जोड़े रेडी है, आप विशेष चर्चा करिए। सौथी पहला बात करिए तो देखो, जयरे भी तमारो क्वेश्चन एम पूछे कि सार्क की स्थापना क्यारे थई थी मित्रों, शू याद रखो मित्रों, सार्क जेने कहेवामां आवशे SAARC, जेनुं फूल फॉर्म थशे साउथ एशियन एसोसिएशन फॉर रीजनल RIGEONAL रीजनल कॉर्पोरेशन। ओके, तो सार्क की स्थापना क्या थी, तो तमारे याद रखवानुं कि एनी स्थापना क्या थई हती, तो सार्क की स्थापना माटे तमारे याद रखवानुं छे मित्रों क्या थई थी, डांका में थई थी। डांका क्या आवे छे तमने बधाने ज खबर छे कि डांका छे मित्रों बांग्लादेशनी, शू छे मित्रों, राजधानी छे, आटलू याद रखवानुं छे। पण जो एम पूछा कि सार्कनुं मुख्यालय क्या छे, तो ए मुख्यालय माटे तमारो कॉम्प्लिकेटेड प्रश्न ए आवेलो छे मित्रों काठमांडू, अने काठमांडू क्या आवेलो छे मित्रों नेपाळमां। ओके, तो सार्कनी स्थापना ढाकामां थई हती अने ज्यारे एनुं मुख्यालय पूछे तो क्या लखीशुं, काठमांडू नेपाळमां लखीशुं, बराबर। अने सार्कमां अत्यारे हयातमां केटला देशो छे मित्रों याद राखी लेवानुं, सार्क जे कमिटी छे एमां 8 देशोनो आ समूह छे, जेमां भारत पण छे, ભારત પણ છે, અહીંયાથી બાંગ્લાદેશ પણ આવી ગયું અને નેપાળ પણ સીધું તમારું આવી જાય, તો આ બાબત આપણે ધ્યાનમાં રાખીશું। ચલો બીજા પોઈન્ટમાં જોઈએ આપણે, તો સેકન્ડ પોઈન્ટ એવું કહેવા માગશે કે એમ કહે છે કે અહીંયા તમારે જો આમાં કન્ફ્યુઝન થતું હોય કે ઈરાનની રાજધાની અને કોની રાજધાની મિત્રો, ઈરાકની રાજધાની। ઓકે, તો ઈરાનની રાજધાનીમાં તમે હંમેશા યાદ હોય અહીંયા રાન આવે છે, તો અહીંયા પણ રાન જ આવશે, મતલબ કે ઈરાનની રાજધાની શું થશે મિત્રો, તહેરાન થશે, અને ઈરાકની રાજધાની શું થશે મિત્રો, બગદાદ થશે, એ તમે યાદ રાખજો। તો આ કન્ફ્યુઝન પોઈન્ટ હોય એ પણ તમારો દૂર થઈ જશે કે ઈરાનની રાજધાનીમાં અહીંયા રાન આવશે, તો અહીંયા પણ રાન જ છે, એટલે એ સીધું તમારું સોલ્યુશન આવી જશે। બીજો અહીંયા કન્ફ્યુઝન પોઈન્ટ અહીંયા તમને રજૂ કરીએ કે જો એમ પૂછાશે કે રાષ્ટ્રીય રમત ગમત દિવસ, રાષ્ટ્રીય રમત ગમત યાને કે કયો મિત્રો, ખેલ દિવસ, એ અને સાથે સાથે વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય રમતગમત યાને કે ખેલ દિવસ ક્યારે ઉજવાય છે, તો રાષ્ટ્રીય રમતગમત તો બધાને ધ્યાનમાં જ છે કે 29મી ઓગસ્ટના દિવસે ઉજવાય છે। જ્યારે તમારું એમ પૂછાશે, લગભગ કોઈ એક્ઝામમાં કદાચ આ પ્રશ્ન રિપીટેડ નથી, પણ આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ તમારે યાદ રાખવાનો છે 6 એપ્રિલના દિવસે, ક્યારે મિત્રો, 6 એપ્રિલ। ઓકે, આ 29 ઓગસ્ટના કેમ મનાવવામાં આવે છે, તો બધાને જ ધ્યાનમાં છે આનું રીઝન। ઓકે, આપણા જે મહાન જે હોકી છે, હોકીના પ્લેયર મેજર ધ્યાનચંદ એમનું શું છે મિત્રો, આ જન્મદિવસ છે, એ ઉજવવામાં આવે છે, મેજર ધ્યાનચંદ યાદ રાખી લેવાનું। ચલો, તો એના પછી આગળ વધીએ, નેક્સ્ટમાં કન્ફ્યુઝનમાં જો કોઈ પોઈન્ટ હોય તો તમારો આ બી કન્ફ્યુઝન પોઈન્ટ છે, યસ। જો મિત્રો આ બધાનું પૂછે તમે યાદ રાખજો, એક છે આપણા જોડે WHO, જેને કહીશું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એક બીજો શબ્દ છે WMO, વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન, એના પછી એક ત્રીજો શબ્દ છે ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, એના પછી બીજો શબ્દ છે ઇમ્પોર્ટન્ટ છે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન। ઓકે, અને સાથે સાથે એક બીજું નવું આપણું છે રેડ ક્રોસ। ઓકે, આ તમામે તમામ જે સંસ્થાઓ છે એમાં WHO સાની સંસ્થા છે મિત્રો, બધાને ખબર છે, સ્વાસ્થ્ય ખાતે। ઓકે, સાથે વાત કરી WMO તો આ સાની સંસ્થા છે મિત્રો, હવામાનની સંસ્થા છે। ILO તો સાની સંસ્થા છે મિત્રો, ઇન્ટરનેશનલ લેબર યાને કે મજૂર સંગઠનની વાત છે, આ સાની છે મિત્રો, ટ્રેડ યાને કે વ્યાપાર સંગઠન છે। ઓકે, અને રેડ ક્રોસ, ઓકે, મદદ માટેનું છે આ, બરાબર, સ્વાસ્થ્ય સાથે પણ એને જોડી શકે, તો આ તમામે તમામ સંસ્થાઓ, દેખો ધ્યાન રાખજો અહીંયા પાછળ બધામાં ઓ આવે છે, ઓર્ગેનાઇઝેશન અને રેડક્રોસ,
आ बदे बदा जयरे एक्जाम में शू पूछा मित्रों मुख्यालय पूछाए तो हमेशा याद रखी लेजो शू आनीवा स्विट्ज़रलैंड आपो जवाब आनीवा खाते शू जीनीवा स्विट्ज़रलैंड राजधानी है ना तो जीनीवा स्विट्ज़रलैंड राजधानी नहीं जो स्विट्ज़रलैंड शू पूछाय मित्रों राजधानी यानी कि कैपिटल पूछाय तो तमारे याद रखवानुं छे बर्न शू याद रखवानुं छे बर्न अने बर्न जे छे ने ए विश्व टपाल संघ जे छे ने ओके एनुं हेडक्वार्टर छे बर्न में आटली बाबत तमे ध्यान में राखजो तो आ बधुं ज इम्पोर्टंट छे अहींयाथी शास्त्र दिवस आवे तो तमने जणाई दऊं 7 एप्रिल ना विश्व शास्त्र दिवस की उजवणी करवामां आवे छे ओके विश्व हवामान दिवस तो बधाने ज खबर छे ओके कई तारीख मित्रों 23 मार्च ना दिवसे हवामान दिवस की उजवणी करवामां आवे छे ओके चलो नेक्स्ट में आगे वधीए हवे अहीं आपणे हमणां टपालनी जे वात करी ने मित्रों तो टपालने लईने याद राखी लेवानुं कि जो एम पूछाय तमारो कि विश्व टपाल दिवस अने एनी जगह जो एम पूछाय कि राष्ट्रीय टपाल दिवस तो विश्व टपाल दिवस और राष्ट्रीय टपाल दिवस में याद रखो आ 9 ऑक्टोबर क्यारे मित्रों 9 ऑक्टोबर दिवसे उजवामां आवे छे विश्व टपाल दिवस और जो राष्ट्रीय पूछाय भारत में तो शू याद रखीशू 10 ऑक्टोबर दिवसे उजवामां आवशे ओके विश्व टपाल संघ मुख्यालय ओके तो एनु क्या आवेलुं छे मित्रों स्विट्ज़रलैंड राजधानी बर्न खाते आवेलुं छे तो आ पण एक कन्फ्यूजन पॉइंट जे तमारो दूर थई जाय विश्व टपाल दिवस और राष्ट्रीय टपाल दिवस चलो नेक्स्ट वन पॉइंट में जुए अपने अँ लगभग मैंने जो कन्फ्यूजन पॉइंट लगे बदा आप लीए छे हाँ विज्ञान ने कंटेंट अपने अँ रजू करे कि जो एम पूछाश मित्रों के विद्युत प्रवाह मापवा माटे अने विद्युत प्रवाहनी शू मित्रों स्थिति जाणवा के हाजर छे के नहीं ओके एना माटे कया कया साधनों वपराशे तो विद्युत प्रवाह मापवा माटे जो पूछाशे तो शू लखीशू मित्रों एमीटर लखीशू शू लखीशू एमीटर अने विद्युत प्रवाहनी स्थिति जाणवा माटे वपराशे मित्रों गेल्वेनोमीटर नामनुं साधन वपराशे क्यूँ गेल्वेनोमीटर ओके आटलू याद रखी लेजो हवे अहींया विद्युत प्रवाहनी वात आई छे तो एक्स्ट्रा माहिती लईए विद्युत प्रवाहने साना वडे दर्शावामां आवे छे आई वडे दर्शावामां आवे छे अने विद्युत प्रवाहनो एकम शू छे तो एकम आपणे याद राखवानो छे एम्पियर कारण के एम्पियर नामना वैज्ञानिके एना विशे संशोधन करेलू एटला माटे एनो एकम थशे एम्पियर चलो नेक्स्ट में अहीं एक साहित्यकृति है जेने लईने लगभग आ साहित्यकृति बहु बधी एक्जाम में पूछाय भी है तो आप लखीए कि जो आ साहित्यकृति है सात पगला आकाश में आज एक है 5 पगला पृथ्वी पर आ बने जो साहित्यिक कृतिओ है एना रचयिता कोण है एना लेखक कोण है कोनी कृतिओ है तो 7 पगला आकाश में पूछाये प्रश्न है मित्रों कुंदनिका कापड़िया अने 5 पगला पृथ्वी पर ओके आना लेखक कोण है तो याद रखी लेवानुं छे मित्रों ईला आरब मेहता ना लेखक है एक बीजी रीते याद रखो तो केवी रीते लखी शके खबर है पृथ्वी है ने एनो समानार्थी शब्द ईला है शू है मित्रों ईला हवे याद रही जैसे बहुत सीम्पली पृथ्वी समानार्थी शब्द शू है ईला पृथ्वी बीजा समानार्थी शब्द ध्यान में होवा जोईए तमने मित्रों एक कयो शब्द है धरा ओके एक तो बीजो तमने ध्यान में है भूमि पण कही शकाय माटी पण कही शकाय पृथ्वी पण कही शकाय बीजू शू है मित्रों खबर है अचला शू मित्रों अचला एटले पण शू थशे पृथ्वी थशे हाँ अने प्रथमी एटले पण पृथ्वी थाय याद राखवानुं प्रथमी एटले प्रथम पण थाय प्रथमी एटले पृथ्वी पण थाय जो आ शब्द ने एक बीजो मतलब है अचला एटले पृथ्वी थशे पण जो एम पूछाय ने कि अचल तो ए तमारो शू थशे मित्रों पर्वतनो समानार्थी शब्द है अचल आवा बीजा बे शब्द अहींया तमने जणाई दईए विशेष में जो मित्रों तमने ध्यान में पूछाय कि अनिल एटले शू थशे मित्रों पवन थशे अने जो एम पूछाय कि अनल तो अनल एटले अग्नि थशे शू थशे मित्रों अग्नि थशे आटलू तमे फरजियात याद राखी लेजो आ थोड़ा कन्फ्यूजन पॉइंट वाला क्वेश्चन है एटला माटे चलो नेक्स्ट में आगे वधी नेक्स्ट क्वेश्चन में जोईए तो यस एकमोनी वात करीए तो अहींया स्पोर्ट नो क्वेश्चन है बात करीए छे एने साने मित्रों क्रिकेट
जो एम पूछाय कि क्रिकेटना पिता मतलब कि विश्व क्रिकेटना पिता की बात करिए बराबर अने तो तमारे शू लखवानू अने जो एम पूछाय भारतीय क्रिकेटना पिता ओके तो आना जवाब में तमे शू लखीश तो विश्व क्रिकेटना पिता कोने कहेवामां आवशे ओके डब्ल्यू जी ग्रेस ने कहेवामां आवे छे विलियम गिलबर्ट ग्रेस એ જે છે ક્રિકેટ વિશ્વના પિતા કહેવામાં આવે છે અને ક્રિકેટનો પ્રારંભ કયા દેશથી થયેલો મિત્રો બધાને ધ્યાનમાં હોવું જોઈએ ઇંગ્લેન્ડથી ક્યાંથી મિત્રો ઇંગ્લેન્ડથી ભારતીય ક્રિકેટના પિતા પૂછાશે તો શું લખીશું સિક્કે નાયડુ શું લખીશું સિક્કે નાયડુ લખીશું સિક્કે નાયડુ છે ને મિત્રો ભારતના પ્રથમ ટેસ્ટ કેપ્ટન હતા કોણ મિત્રો ભારતના પ્રથમ ટેસ્ટ કેપ્ટન કોણ સિક્કે નાયડુ ओके भारते पोतानी प्रथम जे टेस्ट है इंग्लैंड सामे रमेली ओके जो एम पूछा कि भारत ने प्रथम वनडे कैप्टन कौन मित्रों वनडे टीम ना कैप्टन प्रथम वनडे टीम ना कैप्टन कौन था तो याद रखी लेवानू अजीत वाडेकर था कौन था अजीत वाडेकर आटलू तमने ध्यान में रहू जोईए हवे एक सरस मजा क्वेश्चन तमारी सामे मूकी कि भारत ना प्रथम टी ट्वेंटी क्रिकेट टीम ना कैप्टन कौन था तो याद रखी लेजो टी ट्वेंटी क्रिकेट टीम ना कैप्टन आपड़ा जे हता मित्रों वीरेंद्र सहवाग था कौन था वीरेंद्र सहवाग था 2006 में दक्षिण आफ्रिका सामे आपणे कदाच पहली ट्वेंटी ट्वेंटी मैच रमी और ए वक्त आपड़ा कप्तान वीरेंद्र सहवाग था टीम में महेंद्र सिंह धोनी पण हता पण कैप्टन कोण हतो पहली मैच में वीरेंद्र सहवाग तो आ कन्फ्यूजन पॉइंट इम्पोर्टंट बाबत है तमे ध्यान में राखी लेजो चलो नेक्स्ट में आगे वधी बीजो एक क्वेश्चन अहींथी बने छे के एकम नी वात करिए सरस मजाना त्रण एकमों नी वात करिए तो जो तमारो एकम एम पूछाय के विद्युत स्थितिमाननो एकम शू छे विद्युत स्थितिमाननो एकम शू छे साथे साथे जो एम पूछाशे तमारो के विद्युत पावर शू मित्रों विद्युत पावर के जेने आपणे बीजा कया शब्द में ओळखीए छीए शक्ति एनो एकम शू थशे तो विद्युत स्थितिमानों एकम शू थशे मित्रों वोल्ट थशे जेना सना वडे दर्शावामां आवे छे वी वडे दर्शावामां आवे छे अने विद्युत पावर यानी कि शक्ति नो एकम पूछाशे तो एने लखवामां आवशे वोट जेने आपणे डब्ल्यू वडे दर्शाईए छीए हवे आवो ज एक नवो शब्द छे लेंसनो पावर शू मित्रों लेंसनो पावर लेंसना पावरनो एकम शू छे मित्रों डायोप्टर छे शू छे मित्रों डायोप्टर जेने आपणे डी वडे दर्शाईए छीए આપણે કહીએ છીએ ને કેટલા નંબર છે આંખોમાં બે નંબર ચાર નંબર પાંચ નંબર ત્રણ નંબર અઢી નંબર એ શું છે ત્રણ ડાયોપ્ટર બે ડાયોપ્ટર ઓકે એ ડિપેન્ડેબલ છે કે તમને કેટલા સેન્ટીમીટરથી તમને દેખાતું નથી એના ઉપરથી ડિપેન્ડેબલ છે ઓકે તો આ બી તમારે ધ્યાનમાં રાખવાનું એનાથી બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ સાબિત એવી થાય છે કે દેખો બરહીગોળ જે લેન્સ છે બરહીગોળ લેન્સનો પાવર હંમેશા પોઝિટિવ હોય છે અને અંતર્ગોળ લેન્સનો નેગેટિવ હોય છે અહીંયાથી બીજો આઈએમપી ક્વેશ્ચન બને છે કે ઘરમાં ઘરમાં કેટલા વોલ્ટેજ આવે ને કેટલી આવૃત્તિ આવે તો ઘરમાં વોલ્ટેજ કેટલા આવશે મિત્રો 220 વોલ્ટ આવશે અને આવૃત્તિ પૂછાય 50 હર્ટ્ઝ આ શું છે મિત્રો આવૃત્તિ છે આવૃત્તિનો એકમ શું થાય હર્ટ્ઝ થાય યાદ રાખવાનું આ ભારતીય ઘરની વાત છે અમેરિકા માટે પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો કોની વાત છે મિત્રો યુએસએ જો યુએસએમાં પૂછે તો 110 વોલ્ટેજ આવે અને આવૃત્તિ કેટલી આવે 60 હર્ટ્ઝ આવે આ પણ પ્રશ્ન એક્ઝામમાં રિપીટેડ છે ઓકે આટલી બાબતોનું ધ્યાન તમારે રાખવાનું છે અહીંયા વિદ્યુત પાવરની સાથે પણ એક સંકળાયેલો આઈએમપી પ્રશ્ન છે કે એક હોર્સ પાવર બરાબર કેટલા વોટ થાય તો તમારે લખવું પડે 746 વોટ થાય તમારે એક એચપી અશ્વશક્તિ એટલે હોર્સ પાવર એના બરાબર 746 વોટ થશે ચલો આપણે કોઈપણ પોઈન્ટમાં થોડું વધારે ડીપમાં નથી જતા જેટલું ઉપરથી ઇમ્પોર્ટન્ટ છે એ લખીએ છીએ ચલો હા નેક્સ્ટમાં જે છે થોડા ઉપનામની વાત કરીએ જે તે સ્થળોના ભૌગોલિક ઉપનામની વાત કરીએ તો જો એમ પૂછાશે મિત્રો કે ભારતનું ડેનમાર્ક કોને કહેવામાં આવે ભારતનું ડેનમાર્ક અને એમ પૂછાય કે ભારતનું ટોકિયો કોને કહેવાય અને એમ પૂછાય કે ભારતનું માન્ચેસ્ટર કોને કહેવાય બરાબર તો આટલા બધા કન્ફ્યુઝન પોઈન્ટવાળા ક્વેશ્ચન બને તો શું લખવું ઓકે ભારતનું માન્ચેસ્ટર તો બધાને જ ખબર છે કે આપણું છે રળિયામણું અમદાવાદ તો એના જવાબમાં શું આવશે મિત્રો અમદાવાદ
जो भारतीय टोपी पूछा है तो याद रख लो, जो सूरत आवशे, शू आवशे, सूरत आवशे। अने एना पछीनो क्वेश्चन छे भारतनो डेनमार्क ए आखा राज्य ने कहेवामां आवे छे, अने ए आपणुं छे गरवी गुजरात। ओके, गुजरात ने कहेवामां आवे छे भारतनो डेनमार्क तरीके ओळखवामां आवे छे। ओके, आटली बाबतो तमारे ध्यानमां राखवानी छे कन्फ्यूजन पॉइंटमां। ओके चलो नेक्स्टमां नेक्स्ट पॉइंट में बात करिए तो हाँ एम पूछाशे कि भारतना प्रथम सुमित्रो एटर्नी जनरल कोण हता, अने एम पूछाय कि भारतना प्रथम कंट्रोलर अने ऑडिटर जनरल यानी कि केग कोण हता। ओके, आ बने क्वेश्चनों माटे इम्पोर्टंट वस्तु तमारे जवाब में राखवानी छे। भारतना प्रथम एटर्नी जनरल कोण हता, तो तमारे याद राखवानुं छे एम सी सेतलवाड हता। कोण हता? एम सी सेतलवाड, जे आपड़ा प्रथम एटर्नी जनरल हता। अने प्रथम केग तमारे याद राखी लेवानुं छे वी नरहरी राव। कोण छे मित्रों? वी नरहरी राव। हवे केग माटे बंधारणनो कयो अनुच्छेद आवशे मित्रों? तो याद राखी लेवानुं केग माटे बंधारणनो कयो अनुच्छेद आवशे? 148 आवशे। अने एटर्नी जनरल माटे कयो आवशे मित्रों? 76 नंबरनो अनुच्छेद आपणे परीक्षामां आवशे। ओके, तो आ बंधारण लईने जो कन्फ्यूजन कोई पॉइंट होय तो अहींयाथी तमे निकाळी देजो। जो कि आ तो सिम्पल ज वस्तु छे। अत्यारनुं जीके ए तमने लगभग मोटा घणा अंशे વાત કરીએ તો 70-75% ધ્યાનમાં હશે જ। એક રિવિઝનના હેતુથી આપણે આ પોઈન્ટ ઓફ વ્યૂ મૂકી રહ્યા છીએ। ચલો મને જણાવો તું વિશ્વની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી કોણ હતી? વિશ્વની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી કોણ હતી? અને જો એમ પૂછાય કે ભારતની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી કોણ હતી, આ બંનેના જવાબો તમે મને આપો। તો વિશ્વની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી કોણ મિત્રો? શ્રીમાઓ બંડારનાયકે, ઘણી જગ્યાએ બંડારનાયકે પણ લખેલું હોય છે। આ જે છે ને મિત્રો કયા દેશના હતા? શ્રીલંકાના। કયા દેશના હતા? શ્રીલંકાના હતા। જ્યારે ભારતની પ્રથમ, તો કોણ આવશે? શ્રીમતી ઇન્દિરા ગાંધી। યાદ તમારે રાખવું। ચલો અહીંયાથી ઇન્દિરા ગાંધી માટે બીજું કંઈ લખવાનું હોઈ શકે? આઈએમપી। ઇન્દિરા ગાંધીનું ઉપનામ તમારે યાદ રાખવાનું શું મિત્રો? પ્રિયદર્શિની। શું મિત્રો? પ્રિયદર્શિની તમારે યાદ રાખવાનું છે, ઇન્દિરા ગાંધી। ચલો અને અહીંયા વાત કરીએ શ્રીલંકા માટે કંઈ આઈએમપી પ્રશ્નો બને છે બીજા? તો યસ, શ્રીલંકા માટે શ્રીલંકાનું રાષ્ટ્રીય પ્રાણી તમે યાદ રાખી લેજો, અને એ છે આપણું શું મિત્રો? હાથી। અને શ્રીલંકાની શું પૂછાય? રાષ્ટ્રીય રમત પૂછાશે તો તમારે લખવાની થશે વોલીબોલ। શું લખવાની થશે? વોલીબોલ, શ્રીલંકાની રાષ્ટ્રીય રમત। ભલે શ્રીલંકાના રાષ્ટ્રધ્વજમાં તલવાર સાથે સિંહ હોય, પણ એનું રાષ્ટ્રીય પ્રાણી આપણે શું લખીશું? હાથી લખીશું। ચલો ચલો અહીંયા એક પ્રશ્ન બીજો આપણે અગત્યનો મૂકીએ છીએ કે વાત કરીએ છીએ પ્રથમ વિશ્વયુદ્ધ, અને અહીંયા આપણે લખીએ છીએ દ્વિતીય વિશ્વયુદ્ધ। ચલો મને જણાવો તો પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો? તો યાદ રાખી લીધો મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધમાં 37 દેશોએ ભાગ લીધો હતો, અને બીજા વિશ્વયુદ્ધમાં 61 દેશોએ ભાગ લીધેલો। પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો તમને યાદ હોવો જોઈએ 1914થી લઈ અને 1918 સુધી, જ્યારે બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો 1939થી લઈ અને 1945 સુધીનો સમયગાળો એનો હતો। ઓકે, તો આપણે દેશોની સંખ્યા પણ યાદ રાખવી। ચલો પછી વાત કરીએ તો જ્ઞાનપીઠ પુરસ્કારની, સાને મિત્રો? જ્ઞાનપીઠ પુરસ્કાર। ઓકે, જ્ઞાનપીઠ પુરસ્કારમાં વાત કરીએ તો જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા પ્રથમ વ્યક્તિ પૂછાય તો શું લખીશું? જી શંકર કુરૂપ। શું લખીશું? જી શંકર કુરૂપ એ જ્ઞાનપીઠ વિજેતા હોય એવા પ્રથમ પુરુષ હતા। ઓકે, અથવા પ્રથમ વ્યક્તિત્વ। અને જો પૂછાય કે પ્રથમ મહિલા કોણ હતા તો તમારે યાદ રાખી લેવાનું છે આશાપૂર્ણા દેવી। કોણ આવશે? આશાપૂર્ણા દેવી। અને જો એમ પૂછાય કે પ્રથમ ગુજરાતી કોણ હતા કે જેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો હોય, તો એવા આપણા ઉમાશંકર જેઠાલાલ જોશી।
ओके उमाशंकर जेठालाल जोशी जेमनो जन्म ईडरमां थयेलो बामणा नामना गाममां ओके तो आ पण आपणे आईएमपी बाबत साबित रहेशे। करंट अफेरमां तो 57મો જે મળ્યો છે જ્ઞાનપીઠ પુરસ્કાર ગોવાના જે મહાન સાહિત્યકાર છે દામોદર માવજો એમનો મળેલો છે 57મા નંબરનો જ્ઞાનપીઠ પુરસ્કાર। ઓકે ચલો કયા નંબરનો છે મિત્રો 57 નંબરનો દામોદર માવજો ક્યાંના છે મિત્રો ગોવા। ઉમાશંકર જોશીને કયા વર્ષે મળેલો મિત્રો 1967માં મળેલો। અને એવા કેટલા ગુજરાતી છે 4 ગુજરાતી છે જેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો હોય। ઉમાશંકર જોશી 1967માં, પન્નાલાલ પટેલને 1985માં, 2001માં મળેલો રાજેન્દ્ર શાહને અને 2015માં મહેસાણાનું ગૌરવ એવા રઘુવીર ચૌધરી સાહેબને, બરાબર આ તમે યાદ રાખજો। ચાલો એના પછીની વાત કરીએ તો યસ ઉપનામની વાત કરીએ। ઉપનામ એવા ઉપનામ કે સ્પોર્ટ ક્ષેત્રે કોઈ પ્લેયરને આપવામાં આવેલા હોય જો એમ પૂછે કે ધ વોલ કોનું ઉપનામ છે, શું મિત્રો યાદ રાખીશું ધ વોલ કોનું ઉપનામ છે, ધ વોલ કોનું ઉપનામ છે તો તમારે યાદ રાખવાનું કે જો એમ પૂછે કે ક્રિકેટ માટે કોનું ઉપનામ છે ઓકે તો એના જવાબમાં આવશે રાહુલ દ્રવિડ આવશે। કોણ આવશે મિત્રો રાહુલ દ્રવિડ એકમાત્ર એવા ખેલાડી છે મતલબ કે અત્યારે રિટાયર્ડ છે અને ભારતીય ટીમના કોચ પણ છે તો રાહુલ દ્રવિડ જે છે એમને એકમાત્ર 2020 રમેલી છે। અને જો એમ પૂછાય કે હોકી માટે કોનું ઉપનામ છે હોકી માટે તો કે રાહુલ દ્રવિડ વિકેટ કીપિંગ બી કરતા અને રાહુલ દ્રવિડ ટેસ્ટમાં એટલું મતલબ પ્રોટેક્શન સાથે રમતા કે એમની વિકેટ જ ના જતી એટલા માટે ભારતીય ટીમની દિવાલ કહેવામાં આવતી અને સંકટ મોચન પણ એમને કહેવામાં આવતું ઓકે તો એ પણ એમનું ઉપનામ છે ધવલ। અને હોકી માટે પૂછાય તો એ છે પી આર શ્રીજેશ નામના જે આપણા પ્લેયર છે જે શું છે મિત્રો ગોલકીપર છે, શું છે ગોલકીપર, એમને પણ હોકીના ક્ષેત્રમાં એમને ભારતની દિવાલ કહેવામાં આવે છે। એ સરસ મજાનું હોકીમાં કીપિંગ કરે છે કે જેથી ગોલ થવા દેતા નથી એટલા માટે એમનું પણ ઉપનામ તમારે યાદ રાખવાનું। તો બીજા વિશેષ સ્પોર્ટને ક્ષેત્રે લેજો કોઈ ઉપનામ હોય તો યાદ રાખી લેજો પન્ટર નામનું ઉપનામ કોનું હતું તો ઓસ્ટ્રેલિયાના એક જે કેપ્ટન હતા રિકી પોન્ટિંગ, શું મિત્રો રિકી પોન્ટિંગનું ઉપનામ પન્ટર હતું। સાથે તમારે એ પણ યાદ રાખવાનું કે હમણાં આપણો જે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લાયા નીરજ ચોપરા એમનું ઉપનામ છે ગોલ્ડન બોય, શું મિત્રો ગોલ્ડન બોય કોનું ઉપનામ છે નીરજ ચોપરા, આ તમારે યાદ રાખવાનું। એના પછી બીજું તમારે યાદ એ પણ રાખવાનું છે ઓકે કે કપિલ દેવનું ઉપનામ શું છે, કપિલ દેવને કહેવામાં આવે છે હરિયાણા હરિકેન મતલબ કે હરિયાણાનું હરિકેન એટલે વાવાઝોડું, હરિયાણાનું વાવાઝોડું કપિલ દેવ ઓકે। મહેન્દ્રસિંહ ધોનીનું બધાને ખબર છે મહેન્દ્રસિંહ ધોનીનું શું છે ઓકે માહી છે કેપ્ટન કુલ છે થાલા છે। રોહિત શર્માનું બધાને ખબર છે શું આવશે મિત્રો રોહિત શર્માનું શું છે મિત્રો હિટમેન કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે હિટમેન। વિરાટ કોહલીને શું કહેવામાં આવે છે મિત્રો રન મશીન કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે રન મશીન અને બીજું શું છે એમનું ઉપનામ ચીકુ, શું છે ચીકુ તરીકે પણ એમને ઓળખવામાં આવે છે ઓકે। જો તમારું એમ પૂછાય મિત્રો કે માસ્ટર બ્લાસ્ટર, શું મિત્રો માસ્ટર બ્લાસ્ટર તો તમારે લખવું પડે કે સચિન તેંડુલકર, કોણ મિત્રો સચિન તેંડુલકર। પણ જો એમ પૂછાય કે લિટલ માસ્ટર કોણું છે લિટલ માસ્ટર તો એના માટે તમારે લખવું પડશે સુનિલ ગાવસ્કર, શું લખવું પડશે સુનિલ ગાવસ્કર ઓકે સુનિલ ગાવસ્કર તમારે લખવું પડશે ઓકે। સચિન તેંડુલકરનો જન્મદિવસ યાદ છે મિત્રો કોઈનું જન્મ તારીખ તો એ આ છે ને મિત્રો આપણો જે પંચાયતી રાજ દિવસ છે ને 24મી એપ્રિલ એ સચિન તેંડુલકરનો જન્મ તારીખ છે તો યાદ રાખી લેવાનું પંચાયતી રાજ દિવસ અને સચિન તેંડુલકરનો જન્મદિવસ એક જ તારીખે આવે છે। ચલો બીજા વિશેષ પ્રશ્નોમાં આપણે જોઈએ તો આ ક્વેશ્ચનનો જવાબ આપો લોંગ વોક ટુ ફ્રીડમ પુસ્તકના લેખક કોણ છે, આ જે
लेखक कोण छे, मतलब आ छे ने एक्चुअली में आत्मकथा छे। शू छे मित्रों? आत्मकथा छे। आत्मकथा कोनी छे? तो याद रखो नेल्सन मंडेला। कोण मित्रों? नेल्सन मंडेला जे छे क्या देशना हता? दक्षिण आफ्रिका देशना हता, जेमनू आत्मकथानुं नाम छे लॉन्ग वॉक टू फ्रीडम। ओके, स्वतंत्रता तरफ ओके लांबी मुसाफरी। ओके, याद रख लो नेल्सन मंडेला छे ने आफ्रिकाना गांधी कहेवामां आवे छे। शुं मित्रों? आफ्रिकाना गांधी तरीके ओळखवामां आवे छे, अने आमने पण आपणे भारत रत्न आपेलो छे। ओके, मंडेला गांधी ट्रॉफी ए भारत अने दक्षिण आफ्रिकाना टीम वच्चे रमाय छे, याद तमारे राखी लेवानुं। चलो अहींयाथी ज आपणे क्वेश्चन बनावी दईए के एशीज, शुं मित्रों? एशीज नामनी जे टूर्नामेंट छे कया देशो वच्चे रमाय? तो तमारे याद राखवानुं छे ऑस्ट्रेलिया वच्चे, अने बीजू कोण मित्रों? इंग्लेंड वच्चे रमे। एम पूछाय के बॉर्डर गावस्कर ट्रॉफी, बॉर्डर गावस्कर ट्रॉफी कोना वच्चे रमाय? तो तमारे लखवू पड़शे भारत अने ऑस्ट्रेलिया वच्चे, भारत अने ऑस्ट्रेलिया वच्चे। अने एम पूछाय के मंडेला गांधी ट्रॉफी कया कोना वच्चे रमाय? दक्षिण आफ्रिका अने भारत वच्चे। चलो हाँ, रासायणिक नामों की बात करें या मित्रों, शू मित्रों? रासायणिक नामों अथवा तो वैज्ञानिक नाम की बात करिए तो तमारे विटामिन ए नू पण याद रखवानू, विटामिन बी वन नू, विटामिन सी नू, विटामिन डी नू, विटामिन ई नू, अने विटामिन तमारू के नू याद राखी लेवानू। सूत्र बधाने ज खबर छे, रथ एक ट्रॉफी, आ सूत्र तमारे याद रखवानू। र उपरथी ए नू आवशे कयुं मित्रों? रेटिनोल। बी पर थी बी वन शू आ थ पर थी थाइमीन, अने सी नू ए पर थी आवशे एस्कोर्बिक एसिड, एस्कोर्बिक एसिड। डी पर डी नू क पर थी आवशे कैल्सिफेरोल, कैल्सिफेरोल। ई नू टो पर थी टोकोफेरोल, शू आवशे टोकोफेरोल। अने के नू फी ऊपर थी फिलोक्विनन, शू आवशे फिलोक्विनन। आ तमारे याद राखी लेवानो विटामिन ना नाम छे। चलो पछी मने एक सरस मजानो तमने एक सूत्र समझाई देउ छुं, तमारे याद राखवानो छे एक सूत्र। मने तमे शू आपो खबर छे? हा हा, तमे मने शू आपो मित्रो? गिफ्ट आपो। शू आपो? हा हा, मतलब कि यस। शू आपो? गिफ्ट आपो। तो देखो एच उपर थी आपने लखीशू मित्रों, शू खबर छे ने? एचपी। ए उपर थी लखीशू मित्रों अपने अहीं, पहला तो जीनू करी नाखीए, थशे आपणो गूगल। आई उपर थी लखीशू आपणे इंस्टाग्राम, शू लखीशू? इंस्टाग्राम। एफ उपर थी लखीशू आपणे फेसबुक, शू मित्रों? फेसबुक। ओके, टी छे गिफ्ट, हा गिफ्ट टी। अने टी उपरथी लखीशुं आपणे ट्विटर, ट्विटर। ओके, अने ए उपरथी लखीशुं आ एप्पल, हवे मने याद आई गयुं। ओके, थोड़ो रिकॉल करता वार थई शके, बराबर? तो आ बधा नाम लखीने गया, एचपी पूछाय तमारू, एप्पल पूछाय, गूगल पूछाय, इंस्टाग्राम पूछाय, एफबी पूछाय के ट्विटर पूछाय, आ बधे बधाना शू मित्रों? मुख्यालय जयरे परीक्षामां पूछाय त्यारे आँखों बंद करीने શું લખી દેવાનું? કેલિફોર્નિયા। કયા મિત્રો? યુએસએ, યાને કે અમેરિકામાં કેલિફોર્નિયા। ઓકે, અમેરિકાની સાયલન્ટ વેલી કહેવામાં આવે છે આને। ઓકે, ભારતમાં સાયલન્ટ વેલી કોને કહેવામાં આવે? સોરી, સાયલન્ટ વેલી સિલિકોન વેલી। ઓકે, સિલિકોન વેલી કોને કહેવામાં આવે છે? કેલિફોર્નિયા। ઓકે, અને ભારતમાં સિલિકોન વેલી બેંગ્લોરને કહેવામાં આવે છે, સાયલન્ટ વેલી તો કેરળમાં આવશે। ઓકે, આટલું તમારે યાદ રાખવાનું છે। તો આ બધાના હેડક્વાર્ટર ક્યાં છે મિત્રો? કેલિફોર્નિયા ખાતે આવેલા છે। બે અગત્યની સંસ્થાઓનો હેડક્વાર્ટર વોશિંગ્ટનમાં આવેલા છે ને, યાદ રાખી લખજો। એક છે મિત્રો આપણું એમેઝોન, અને બીજું છે આપણું મિત્રો માઇક્રોસોફ્ટ। ઓકે, આ બંનેના જે હેડક્વાર્ટર જે છે એ વોશિંગ્ટન ડીસી, એટલે મતલબ કે અમેરિકાની રાજધાનીમાં આવેલા છે માઇક્રોસોફ્ટ અને એમેઝોન। ઓકે, યાદ તપાઈ રાખી લેવાનું છે। ચલો લાસ્ટ પોઈન્ટ આપણે જોઈ લઈએ, યસ
बात करिए भारतीय सेनाओनी बात करिए तो आर्मी याद राखी लेजो मित्रों, नेवी याद राखशो अने पछी आपणे याद राखीशुं एरफोर्स। ओके आ तमामे तमामना दिवसोनी वात करिए तो आर्मी दिवसनी उजवणी आपणे उत्तरायण पछीना दिवसे करीए छीए, मतलब के 15मी शुं मित्रों जान्युआरीना दिवसे आपणे उजवीए छीए। ओके नेवी दिवसनी उजवणी करिए छीए 4 डिसेम्बरना दिवसे करिए छीए अने एरफोर्सनी करिए छीए मित्रों 8 ऑक्ટોબરના દિવસે। આર્મીના જે સૌથી ઊંચી કક્ષાના જે વડા હોય છે, અધિકારી હોય છે, એમની રેન્ક હોય છે જનરલ હોય છે, અને નેવીમાં હોય છે મિત્રો એડમિરલ હોય છે, શું હોય છે એડમિરલ હોય છે। ઓકે અને એરફોર્સમાં જે રેન્ક હોય છે એ છે એર ચીફ માર્શલ, શું મિત્રો એર ચીફ માર્શલ। ઓકે આર્મીમાં જે કમાન્ડો હોય છે એ કયા મિત્રો પેરા એસએફ કમાન્ડો હોય છે। ઓકે નેવીમાં જે કમાન્ડો હોય છે એ માર્કોસ કમાન્ડો હોય છે। ઓકે અને એરફોર્સના કમાન્ડોને ગરુડ કમાન્ડો નામથી ઓળખવામાં આવે છે, આટલી બાબતો ધ્યાનમાં રાખવાની। આર્મીનું હેડક્વાર્ટર પૂછાય તો તમારે લખવાનું છે નવી દિલ્હી, નેવીનું પૂછાય તો પણ નવી દિલ્હી, અને એરફોર્સનું પૂછાય તો પણ નવી દિલ્હી જ તમારે લખવાનું છે, બધાના હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલા છે। ઓકે આટલું તમારે યાદ રાખવાનું છે। આ ત્રણોની સાથે એક સંયુક્તપણે કોમ્બિનેશન, મતલબ કે કોમ્બિનેશન અથવા તો સારા પ્રમાણમાં વાતચીતો યુદ્ધના સમયે થઈ શકે એ માટે એક પદ નિયુક્ત કરવામાં આવ્યું, જેનું નામ છે CDS। ઓકે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, અને પ્રથમ CDS આપણા કોણ હતા તો યાદ રાખી લેવાનું જનરલ માનનીય બિપિન રાવત સર, જનરલ બિપિન રાવત સર। ઓકે જેટલું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું હતું। ઓકે તો આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે। આને લઈને આપણે કરંટ અફેર બાબતો પણ અત્યારે ભૂલી શકીએ છીએ, બરાબર, પણ આ એક જીકેના સંદર્ભમાં ચાલતું રહે એટલા માટે આપણે અત્યારના કોઈપણ ડેટામાં કરંટ અફેરની કોઈ વાતનો ઉલ્લેખ કરતા નથી। ઓકે ચાલો સરસ મજાના આપણા આના મોક ટેસ્ટ બી મૂકેલા છે 3, બરાબર, ખાસ કરીને પિનની એક્ઝામને લઈને, કારણ કે પિનની એક્ઝામ એમાં જીકે સરસ મજાના લેવલનો આવે એક્ઝામ ગઈ હાઈકોર્ટ આસિસ્ટન્ટની અને કેસિયરની, એમાં પણ જે લેવલનો એના આધારે આપણે આ ડેટા તૈયાર કર્યો છે, અને અગાઉના પિનના જે પેપર આપણને મળેલા સ્મૃતિ આધારિત એના પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરી, એને અભ્યાસ કર્યો અને એના આધારે આપણે આ મુદ્દો તૈયાર કરેલો છે। ચાલો તો આટલા પોઈન્ટ થોડાક આપણે રજૂ કર્યા છે, સરસ મજાની નોટ્સ કરી નાખજો, રિવિઝન કરી નાખજો, થોડું દોડાઈને જોઈ નાખજો। થેન્ક યુ સો મચ, જય હિન્દ।